नमस्कार मित्रों, हूँ काजल रामाणी आपनु स्वागत करू छू अमारी चैनल मां। मित्रों, आजनी वात खूब ज खास छे, माटे दरेक मित्र ए अंत सुधी सांभळीने दरेक परिवारना सभ्य सुधी, सगा संबंधी सुधी ने मित्र सुधी शेर करजो। तो चलो शुरू करिए। आ छे एक सासू वहुनो संवाद। जियाने आजे सवारथी ज खूब ज वोमेटिंग थाय छे। शीला बहन ने जिया बाळक विषेने खूब खबर आपवानी होय तेम लागे छे। मारा वहाला कानुडा, तारा तो जेटलो आभार मानू एटलो ओछो छे, ते मारी विनंती सांभळी लीधी। मारी वहु जिया ने सारा दिवसो जाय छे। लागे छे शीलाबेन मोटे मोटे थी आखा घर मां सौ व्यक्ति समक्ष बोली रह्या हता। अरे सांभळो छो संगीताबेन, आ मारी जिया ने सारा दिवसो जाय छे। भगवाने मारी प्रार्थना सांभळी लीधी, हूँ तो खूब ज खुश छू। शीलाबेने बाजूवाड़ा पड़ोसी संगीताबेन ने पण जणावी दीधुं। मम्मी जी बंद करो बधाने એમ જૂઠું કહેવાનું, તમે સમજો છો હું કાઈ જ નથી, મને ફૂડ પોઇન્ટ્સ જેવું લાગે છે, આથી વોમિટિંગ થાય છે। તમે આજકાલની છોકરીઓ કહેવાય, તમને ખબર ન પડે, હું જાણું જ છું, તારે સારા દિવસો જ જાય છે, એટલે તો તને એટલી બધી વોમિટિંગ થાય છે। વળી પાછું કાલ સાંજે તને ચક્કર પણ આવતા હતા, એટલે મારો શક સાચો જ છે, તું માં બનવાની છો જીયા દીકરા। મમ્મી કાલે સવારે બરાબર જમી ન હતી, એટલે વીકનેસ જેવું હતું, આથી ચક્કર આવતા હતા, તમે સમજો છો એવું કાંઈ નથી। જીયા હો, તમારા કરતા વધારે મેં દિવાળી જોઈ છે, આજકાલની છોકરીઓને વહેલું બાળક આવી જાય એ પસંદ નથી, આથી તેને કુખમાં જ મારી નાખે છે, પણ હું તને તો એવું નહીં જ કરવા દઉં, આ તો ભગવાનની દેન છે, એમાં વળી શું વહેલું ને મોડું। પણ મમ્મીજી, તમે હવે વાતને ખૂબ આગળ વધારી રહ્યા છો, તમને લાગે છે કે હું કાંઈ એવું કરું, હું કાંઈ ના જાણું, મને આ ઘરનો દીપક જોઈએ એટલે જોઈએ જ બસ। મતલબ મમ્મીજી, તમને દીકરો જોઈએ એમ જ ને? હાસ, તો પહેલા તો દીકરો જ હોવો જોઈએ ને? અને મમ્મીજી, મને પહેલા ખોળે દીકરી આવી તો? થોડા ખચકાટ સાથે શીલા બહેન કહે છે, બને છે નહીં ને એવું, પહેલેથી જ આપણે શું મમ્મીજી, શું પહેલેથી જ આપણે બાળકનું પરીક્ષણ કરાવશો? લે, એમાં વળી શું કરાવી જ લેવાનું ને? દીકરો ન હોય તો કઢાવી નાખવાનું, બીજું શું? મમ્મીજી, તમે આજના જમાનાના થઈને પણ આવી જૂની પ્રથાને લઈને બેસી રહ્યા છો, દીકરા દીકરી વચ્ચેનો ભેદ કરી રહ્યા છો, થોડા રડમસ અવાજે જીયાએ કહ્યું। એવું નહીં જીયા, પરંતુ દીકરો આવી જાય ને તો સારું। મમ્મીજી, તમારા પ્રત્યે મને આવી આશા તો ન જ હતી કે તમે પ્રથમ પુરુષને પ્રાધાન્ય આપશો, સ્ત્રીને નહીં, જ્યારે તમે પણ ખુદ એક સ્ત્રી જ છો ને, આજના જમાનામાં એક સ્ત્રી શું નથી કરી શકતી, આજે એક સ્ત્રી પુરુષ સમવાળી બનીને સતત આગળ વધી રહી છે, ત્યારે તમે જૂની પ્રથાને વળગીને બેઠા છો। પરીક્ષણ કરાવવું તે ખૂબ જ મોટો ગુનો છે, તે તમને ખબર છે ને? એક કોમળ ફૂલ જે હજુ આ દુનિયામાં આવ્યું પણ ન હોય, તેનું જાત્ય પરીક્ષણ કેટલું ખોટું કહેવાય આ તો। આજે દેશમાં તમારી જેવી વિચારસરણી ધરાવતા વ્યક્તિને લીધે જ જાણે કેટલી કુમળી માસૂમ બાળકીઓને એમ બેફાન કચરાના ડબ્બામાં ફેંકી દેવામાં આવે છે, એ કુમળી બાળકીનો શું વાક? શીલા બહેનને હવે પોતાની વાતથી થોડી શરમ આવતી હતી કે તેમણે જીયાને કાંઈ પણ જે કહેવું હતું તે તદ્દન ખોટું હતું। રડવાના અવાજ સાથે જીયાએ પોતાની પ્રેગ્નન્સી ટેસ્ટની સ્ટ્રીપ શીલા બહેનને બતાવીને કહ્યું કે સારું છે, હું પ્રેગ્નેન્ટ નથી અને આવા ઘરમાં મારું બાળક અવતરે એવું ઈચ્છતી પણ નથી જ્યાં છોકરા છોકરી વચ્ચેનો ભેદ થાય। બોલીને જીયા પોતાના રૂમમાં દોડી ગઈ। શીલા બેનને હવે પોતે બોલેલી વાતથી પારાવાર પસ્તાવો થતો હતો। આખરે તેમની અંદર રહેલી એક સ્ત્રી જાગૃત થઈ ગઈ। એક સ્ત્રી જ એક સ્ત્રીની દુશ્મન હોય એ વાત આજે તેમના ઉપર બખૂબી લાગુ પડી રહી હતી। આથી તેમણે જીયાની માફી માંગવાનું વિચાર્યું અને જીયાના રૂમમાં ગયા। જીયા પોતાના ઓશિકા ઉપર માથું મૂકીને ખૂબ રડી રહી હતી, ત્યાં જ શીલા બહેને પ્રેમથી જીયાના માથે હાથ ફેરવ્યો અને પોતે બોલેલા શબ્દોની માફી માંગી। માફ કર મને જીયા, આખરે હું એક સ્ત્રી થઈને પણ એક સ્ત્રીની દુશ્મન બની રહી હતી, જે તદ્દન ખોટું હતું, મને જ નથી ખબર હું કેવી રીતે ભૂલી ગઈ કે દીકરીઓથી તો સંસાર ચાલે છે, લક્ષ્મીનો અવતાર પણ એમનેમ તો નહીં કીધો હોય ને ભગવાને, મને માફ કર જીયા બેટા, હું હવે સમજી ગઈ છું તારી વાત। જીયાએ પણ સ્વસ્થ થઈને શીલા બહેનને ભેટી પડી અને કહ્યું, મમ્મીજી, આ સમાજ હવે બદલાયો છે, જૂની વિચારસરણી છોડીને આપણે ખુદ સ્ત્રી અને પુરુષ બંનેને એક સરખું જ પ્રાધાન્ય આપવાનું છે, કોઈ પણ પરીક્ષણ કરીને માસૂમ દીકરીઓને મારી ન નાખાય। હા જીયા દીકરા, હું તારી માફી માંગું છું, મારી ઈચ્છા પણ હવે એ જ છે કે તારા ખોળે પહેલું સંતાન દીકરી જ જન્મે અને આપણું ઘર મહેકાવી દે। જીયાએ પણ હસતા મોઢે શીલા બહેન સામે માથું ધૂણાવ્યું અને પ્રેમથી ભેટી પડી। મિત્રો, વાત પસંદ આવી તો લાઈક કરજો,
शेयर करजो, कमेंट करी सब्सक्राइब करजो। आभार।